કેમ છો બાળ મિત્રો હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં આજે ચેપ્ટર નંબર દસ ભારતની મહાન વ્યક્તિઓ અને તેમના સૂત્રો વિશે જોઈશું મિત્રો ભારતની મહાન વ્યક્તિઓ છે તેમણે કેટલાક સૂત્રો આપણા ભારત દેશને આપ્યા છે તે આજે આપણે જોઈશું આ જે મહાન વ્યક્તિઓ થઈ ગઈ છે એ મહાન વ્યક્તિઓ આપણા ભારત દેશને આઝાદ કરવા માટે મરી પરવારી હતી અને તેમણે ઘણો મોટો ફાળો ભારત દેશને આઝાદ કરવા માટે આપ્યો હતો ભારત દેશને આઝાદ કરવા માટે આ મહાન વ્યક્તિઓએ પોતાનું લોહી રેડી દીધું હતું અને દેશને સમર્પિત થયા હતા તો ચાલો આજે મહાન વ્યક્તિઓ વિશે આપણે જોઈશું અને તેમણે ભારત દેશને જે સૂત્રો આપ્યા હતા તે સૂત્રો પણ આપણે જોઈશું સૌ પ્રથમ કોણ છે મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજી વિશે આપણે જાણીએ છીએ કે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે અને મહાત્મા ગાંધી નું ચિત્ર અહીં બાજુમાં આપ્યું છે એ આપણે જોયું જ છે કે સરકારી કચેરી હોય કે આપણી શાળા હોય તેમાં આ મહાત્મા ગાંધીનો ફોટો લગાવવામાં આવ્યો હોય છે મહાત્મા ગાંધીજીને લોકો બાપુ તરીકે ઓળખતા હતા કારણ કે ગાંધી બાપુએ ભારત દેશને આઝાદ કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા અને ગાંધીજીએ આ સૂત્ર આપ્યું હતું જ્યારે ભારત છોડો આંદોલનની શરૂઆત થવાની હતી ત્યારે ભારત છોડો આંદોલનની શરૂઆતના શરૂઆત પહેલાં એ લોકોએ આ કોંગ્રેસની એક મીટિંગ થઈ હતી અને તેમાં આ ગાંધીજીએ આ સૂત્ર આપ્યું હતું કરેંગે યા મરેંગે એટલે કે ભારત દેશમાં અંગ્રેજો શાસન કરવા માટે આવ્યા હતા તેમને બહાર કાઢવા માટે હાંકી કાઢવા માટે તે લોકોએ આ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી અને તેમાં આ સૂત્ર આપ્યું હતું કરેંગે યા મરેંગે હવે આગળ છે પંડિત જવાહરલાલ નહેરુ પંડિત જવાહરલાલ નહેરુને આપણે ઓળખીએ છીએ કે જેમના તરીકે ઉજવવામાં આવે છે કારણ કે જવાહરલાલ નહેરુને બાળકો ખૂબ પસંદ હતા અને તેમણે કયું સૂત્ર આપ્યું છે આરામ હરામ હે કયું સૂત્ર આપ્યું છે મિત્રો આરામ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા એમણે કયું સૂત્ર આપ્યું છે મિત્રો બોલો જોઈએ બધા આરામ હરામ હે એટલે કે આપણે આરામ કરવો જોઈએ નહીં આરામ કરવાથી આપણા દેશને આઝાદી મળશે નહીં એટલે તે સમયે એમણે આ સૂત્ર આપ્યું હતું આરામ હરામ હે યાદ રાખજો હા મિત્રો હવે આ કોણ છે લાલ બહાદુર શાસ્ત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ કયું સૂત્ર આપ્યું છે જય જવાન જય કિસાન એટલે કે લાલ બહાદુર શાસ્ત્રીએ જવાનોની જય ગાઈ છે અને કિસાન એટલે કે ખેડૂતની જય બોલી બોલાવી છે એટલે એમણે જવાનો માટે જય કહ્યું છે એટલે કે યુવાન માટે જે યુવાન વયના જે લોકો હોય છે એ લોકોને માટે જય જવાન અને ખેડૂતો માટે જય કિસાન એટલે જય જવાન જય કિસાન આ સૂત્ર આપ્યું હતું હવે આપણે આગળ જોઈએ પછી કોણ છે સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર

જેમને લોકમાન્ય તિડક તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ બાળ ગંગાધર તિળકે ગણેશ પ્રતિમાનું સ્થાપન ની શરૂઆત કરી હતી એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા અને એમણે કયું સૂત્ર આપ્યું છે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અધિકાર છે એટલે કે સ્વરાજ એટલે કે મારું રાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે હક છે એવું એ બોલતા હતા અને તેને મેળવીને જ હું એટલે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને મેળવીને જ હું જમ્પીશ એ સૂત્ર કોને આપ્યું છે બાળ ગંગાધર ટીડકે આપ્યું છે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું જ તેને મેળવીને જ હું ચંપીશ એવું કોણ બોલ્યા હતા આ બાળ ગંગાધર તિળક બોલ્યા હતા પછી કોણ છે વિનોબા ભવે વિનોબા ભવે એ કયું સૂત્ર આપ્યું છે મિત્રો જય જગત કયું સૂત્ર આપ્યું છે મિત્રો જય જગત પછી કોણ છે સ્વામી વિવેકાનંદ કે જેઓ પ્રખર બુદ્ધિશાળી અત્યંત બુદ્ધિશાળી હતા અને સ્વામી વિવેકાનંદે યુવાનોને કયું સૂત્ર આપ્યું છે મિત્રો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ઉઠો જાગો અને જ્યાં સુધી તમે ધ્યેય સુધી ન પહોંચો ત્યાં સુધી મંડ્યા રહો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

સખત વધારે પડતી મહેનત એનો કોઈ વિકલ્પ નથી વિકલ્પ એટલે કે ઓપ્શન એનો કોઈ જ ઓપ્શન નથી એટલે કઠોર પરિશ્રમ આપણે કરવું જ રહ્યું કરવું જ જોઈએ જો આપણે કંઈક મેળવવું હોય તો કઠોર પરિશ્રમ કરવો જરૂરી છે એટલે આપણે પણ મિત્રો લખતી વખતે વાંચતી વખતે એટલે કે આપણે ભણતી વખતે કઠોર પરિશ્રમ કરવું જરૂરી છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કોઈ શોર્ટકટ નથી એ તો આપણે કરવાનું જ છે બરાબર ને લખવાનું વાંચવાનું શીખવાનું એ તો આપણે આપણે કરવાનું જ છે બરાબર ને એટલે એનો કોઈ વિકલ્પ નથી કે આ નહીં કરે તો ચાલે એવું છે નહીં એટલે આપણે કઠોર પરિશ્રમ કરવું જ જોઈએ તો જ આપણે કંઈક ને કંઈક મેળવી શકીએ બરાબર ને મિત્રો હોય આપણે તો કઠોર પરિશ્રમ જ જ જ પડે 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 આપણે શીખવું વાંચવું જ પડે લખવું જ પડે કરવું પડે ને મિત્રો આ બધું તો કઠોર પરિશ્રમ આપણે કરવું જ જોઈએ એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ સૂત્ર કોણે આપ્યું છે મિત્રો શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આપ્યું છે તો આ ચેપ્ટરમાં આપણે જે મહાન વ્યક્તિઓ છે એ ભારતની મહાન વ્યક્તિઓ એ ભારતને કયા કયા સૂત્રો આપ્યા તે આપણે આ ચેપ્ટરમાં જોયા આપણે તેનું વાંચન કરતા રહીશું બરાબર ને અને એના પ્રશ્નો વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા આ બધું તમને નોટબુકમાં જે લખવાનું છે એની પીડીએફ તમને મળી જશે જે જોઈને તમારે સામાન્ય જ્ઞાની નોટબુકમાં લખી લેવાનું રહેશે અને વાંચન કરવાનું રહેશે બરાબર ને મિત્રો થેન્ક યુ